जज़ाकुमुल्लाहु खैरा, बहुत इनायत फरमाई और हमारे ईमान को इश्क़ रसूल को ताज़ा कर दिया। अरबाब नज़र को कोई ऐसा न मिलेगा, बंदे तो मिलेंगे पर मौला न मिलेगा। तारीख अगर ढूंढेगी तानी मोहम्मद, तानी तो बड़ी चीज है, साया न मिलेगा। मैं कानून की रोशनी के अंदर इस मौजू पर गुफ्तगू के लिए हमारे एडवोकेट जनाब अल्ताफ भरूची साहब को दावत दूंगा कि वो मुख्तसर अल्फाज में बतलाए कि इसकी कानूनी हैसियत क्या है, चाहे गुजराती में चाहे हिंदी में। शुरू करता हूँ अल्लाह के नाम से जो रहम करने वाला है और हम पर रहम करने वाला और करम करने वाला है। मेरे भाइयों, हूँ हमने जो धरती पर उभेलो छू ये गुजरात की धरती से ने तमने अने मने खबर छे के अहिया थी जे के पण मैसेज थसे ते अहिया नी सरकार ने पहला फॉरवर्ड थसे એટલે હું ગુજરાતીમાં જ તમને સમજાવીશ। સૌથી પહેલા તો આપણા પ્યારા નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ કે જે આ દુનિયામાં આવ્યા અને તેઓ ફક્ત મુસલમાન માટે ઇસ્લામ ધર્મના અનુયાયીઓ માટે નબી બનીને નહીં પરંતુ સમગ્ર પૃથ્વીની માનવ જાત માટે એ ઉદ્ધાર ના કાર્ય કરવા માટે આવેલા હતા, સમગ્ર માનવ જાત માટે આવેલા હતા। તેના માટે હું ફક્ત એમના ચાર કાર્યો બતાવીશ કે એ ચાર કાર્યોના કારણે તેઓ મહાન બન્યા અને એ ફક્ત મુસલમાન માટે નહીં પરંતુ સમગ્ર માનવ જાત માટે હતા। એક કાર્ય એ હતું કે તેઓ સૌથી પહેલા તો સમાજ સુધારક તરીકે દુનિયામાં આવ્યા હતા। સમાજ સુધારક તરીકે હું એમને એટલા માટે વર્ણવીશ કારણ કે તેઓએ આ દુનિયામાં આવીને સૌથી પહેલા તો આ દુનિયામાં જે સ્ત્રીઓને બાળકીઓનો સંતાનોમાં જે સ્ત્રી બાળકનો જન્મ થતો હતો તેને અપશુકન માનવામાં આવતું હતું અને તેના કારણે તે સમયે તે અપશુકન સ્ત્રીના કારણે તે સ્ત્રીનો જન્મ થતો હોય તો તેને જન્મતાની સાથે જ જીવતી જમીનમાં દફન કરી દેવામાં આવતી। આ એક કુરિવાજ હતો। તો આના કારણે પૃથ્વીના ઉપર માનવનું અસ્તિત્વ માનવ જીવનનું અસ્તિત્વ ટકવું મુશ્કેલ હતું કારણ કે પૃથ્વી ઉપર મનુષ્યના અસ્તિત્વ માટે સ્ત્રી અને પુરુષ બંનેની જરૂરત હતી। જો આ પ્રમાણે સ્ત્રીનો જન્મ તેના જન્મતાની સાથે જ અગર તેને દફન કરી દેવામાં આવે તો તેના કારણે એક બાળકીનો જન્મ અટકે અને બાળકીનો જન્મ અટકે એટલે સ્ત્રીનું અસ્તિત્વ અટકે અને સ્ત્રીનું અસ્તિત્વ અટકે એટલે સમગ્ર માનવ જાતનું અસ્તિત્વ અટકે। જે તેઓએ આ કુરિવાજને બંધ કરીને બાળકીઓને જીવતી દફન થતી અટકાવવા માટે તેઓએ આ કુરિવાજને બંધ કર્યો। તો આ ફક્ત ઇસ્લામ માટેનો આ કુરિવાજ બંધ કરવા પાછળનું કારણ, આ સમાજ સુધારાનું કારણ ફક્ત ઇસ્લામ પાછળનું નહીં હતું પરંતુ સમગ્ર માનવ જાત માટે હતું। બીજો, તેઓ આ દુનિયામાં આવીને સમન્યાય અને ભાઈચારાની ભાવના આ સમાજ સુધારા માટે ભાઈચારાની ભાવના આ દુનિયામાં તેઓ પૃથ્વી ઉપર લાગુ કરી। તેમાં ઉચ્ચ નીચના ભેદભાવ, રાજા અને ફકીર વચ્ચેના ભેદભાવ, રંગભેદના ભેદભાવ તેઓ નાબૂદ કર્યા અને સમગ્ર માનવજાત માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું કે જેઓ કોઈ પણ ધાર્મિક સ્થળ પર ધાર્મિક સભામાં આગળ પ્રવેશે તો તેવા સમયે ત્યાં જોવામાં નહીં આવે કે આ રાજા આવ્યો છે કે આ બાદશાહ આવ્યો છે, આ ફકીર આવ્યો છે, આ કાળો આવ્યો છે કે આ ગોરો આવ્યો છે। એટલે તેઓએ સમન્યાય, સમાનતા અને ભાઈચારાના સિદ્ધાંતને એ સમાજ સુધારક તરીકે આ દુનિયામાં અસ્તિત્વમાં લાવ્યા કે જેના કારણે આખા વિશ્વના અંદર ભેદભાવ ભરી નીતિના કારણે ઘણા બધા વિશ્વયુદ્ધો પણ થયા છે। ત્રીજો, સૌથી મહત્વનો જે છે તે આપણા ગુજરાતમાં પણ તેને મહાત્મા ગાંધી અમલમાં લાવ્યા, તે સમાજ સુધારનો અમલ હતો, તે દારૂ પ્રતિબંધિત કાયદો જે કુરાન દ્વારા આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને દારૂ પ્રતિબંધિત કરવા માટે ફરમાવવામાં આવ્યું અને તેઓએ
પોતાના અનુયાયીઓને દારૂ પ્રતિબંધિત દારૂ પીવું દારૂ રાખવું દારૂ વેચવું દારૂનું સેવન કરવું એ હરામ છે અને ઇસ્લામ દ્વારા તેને આ જગતમાં આ પૃથ્વી ઉપર આ દારૂ પ્રતિબંધિત કાયદો અમલમાં આવ્યો અને તેઓની આ વિચારસરણીને અનુસરીને ભારત દેશના અંદર ગુજરાત રાજ્યના જે મહાન મહાત્મા તરીકે ઓળખાય છે તે ગાંધી બાપુએ પણ ગુજરાત રાજ્યના અંદર સૌથી પહેલા દારૂ પ્રતિબંધિત કાયદો અસ્તિત્વમાં લાવ્યો તેનું કારણ છે કે દારૂ એ સૌથી મોટી બદી છે દારૂના સેવનથી એક કુટુંબ એક ઘર નહીં પરંતુ સમગ્ર માનવ જાત એના અંદર જે એના કારણે જે છે વિષાદ પામે છે અને તેના કારણે આ દારૂ પ્રતિબંધિત કાયદો ગુજરાતમાં અમલ લાવનાર ગાંધી બાપુએ આપણા હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ને વિચારસરણીને અનુસરીને આ દારૂ પ્રતિબંધિત કાયદો લાગુ કર્યો ચોથું કે તેઓએ આ વિધવા પુનર્લગ્ન આપ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે વિધવાઓ સાથે પહેલાના જમાનામાં જે કોઈ સ્ત્રી વિધવા થતી હતી તો તેને અપશુકન માનવામાં આવતા હતા અને તે વિધવા સ્ત્રી સાથે લગ્ન કરવું એ લગ્ન કરવું એ એક કલંક રૂપ માનવામાં આવતું હતું અને તેમાં તેના કારણે વિધવા રહી જતી હતી અને તેના ઘણા બટકામો થતા હતા તો આપ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે વિધવા સ્ત્રીઓ સાથે લગ્ન કરી અને બતાવ્યું કે વિધવા સાથે લગ્ન કરી અને સમાજ સુધારણા લાવી શકાય છે અને બટકામોને દૂર કરી શકાય છે તો વિધવા પુનર્લગ્નનો કાયદો પણ આપ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જ આપ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે પૃથ્વીની માનવ જાતને સુધારવા માટે લાવી આ જે ચાર કામો છે આ ચાર કામો આ પૃથ્વીના ઉપર માનવ જાતના ઉદ્ધાર માટે સમાજ સુધારણાના ઉદ્ધાર માટે ઘણા મહત્વના હતા એટલે હું અહીંથી આખી પૃથ્વીની જાત આખી દુનિયાને એક મેસેજ આપવા માંગુ છું કે અમારા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફક્ત ઇસ્લામ ધર્મના અનુયાયીઓ માટે નહીં પરંતુ સમગ્ર માનવ જાત માટે એક એક ઉમદા સમાજ સુધારક તરીકે તેઓ આવેલા હતા અને તે સમાજ સુધારક તરીકે તેઓનું જો અપમાન થશે કોઈ પણ સમાજ સુધારક આજે ભારત દેશના અંદર ગાંધી બાપુનું કોઈ અપમાન કરીને બતાવે તો ત્યારે એ બદનસીનો દાવો થાય છે જ્યારે ગાંધી બાપુ એ મરહૂમ થઈ ગયા છે સ્વર્ગસ્થ થઈ ગયા છે પરંતુ તેઓ તેમના કાર્યોના કારણે મહાન બન્યા છે તેવી રીતે અમારા હુજુર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ભલે હયાત નથી પરંતુ તેઓ મરહૂમની બદનસી એ સૌથી મોટામાં મોટો ગુનો છે ચાહે કોઈ પણ રીતે ચાહે આકૃતિ રૂપે હોય ચાહે શબ્દોના રૂપે હોય ચાહે ઉચ્ચારણોના રૂપે હોય તો આ એમની જે બદનસી કાર્ટૂન છાપીને એમને બદનામ કરવામાં આવેલા છે તે બદનસી અમે કોઈ પણ હિસાબે સહન કરી શકીશું નહીં અમે જ નહીં પરંતુ સમગ્ર માનવ જાત આ સમાજ સુધારક પ્રખર મહાન મહામાનવ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની બદનસી કોઈ પણ હિસાબે સહન કરવામાં આવશે નહીં અને તેના માટે ભારતના અંદર પણ જે બદનસીનો જે કાયદો છે તે બદનસી પ્રમાણે પણ અમારે આપણે દાવો કરવો જોઈએ કે આ બદનક્ષીનો દાવો ભારતની સુપ્રીમ કોર્ટમાં દાખલ કરીને તેને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ સુધી પહોંચાડવો જોઈએ કે આ સમગ્ર પૃથ્વીની માનવ જાતની બદનક્ષી છે માનવ જાતને જે સમાજ સુધારક છે તેમની બદનક્ષી નથી પરંતુ એ અમારી બદનક્ષી છે સાથે સાથે હું એક વાત કહેવા માંગીશ કે કાનૂની પ્રોસિજર છે ક્રિમિનલ પ્રોસિજર કોડના અંદર એક જોગવાઈ છે કે જો કોઈ એક ઇસમ વિદેશમાં રહીને કોઈ એવો ગુનો કરે કે એ ગુનો ભારતમાં રહીને જો કરેલો હોત અને ભારતમાં એનું એ કૃત્ય ગુનો ગણાય તો તેણે જેવો કરેલો ગુનો એ ભારતમાં કરેલો છે તે પ્રમાણે ગણાશે અને તે મુજબની ક્રિમિનલ પ્રોસિજર કોડમાં જોગવાઈ હોય તો ફ્રાન્સમાં ભલે ગુનો થયો હોય પરંતુ એ બદનક્ષી એ સમગ્ર માનવ જાતના સમાજ સુધારકની બદનક્ષી હોય અને ભારતના અંદર એના અનુયાયીઓ તરીકે અમે મુસલમાનો છીએ એટલે એ અમે સાખી નહીં રહેશું એટલે તેઓએ ત્યાં ફ્રાન્સમાં બદનક્ષી કરી છે તો તે અંગેના ગુનાની નોંધ પણ અહીંયાની સુપ્રીમ કોર્ટે લેવી જોઈએ અને તે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં તેને મોકલવી જોઈએ અને તેના માટે હું આગ્રહ રાખીશ કે જમિયત ઉલમા એન્ડ સુરત નવા મારફતે જે આ પ્રથમ પગલું લેવામાં આવ્યું છે આ કોન્ફરન્સ ભરીને અને લોકોમાં જાગૃતિ લાવવા માટેની જે પહેલ કરવામાં આવી છે તેના માટે હું તેમને ખૂબ ખૂબ આભાર માનીશ અને હું વધુમાં કહીશ કે આપણા માટે અહીં આપણે લઘુમતી છીએ તો આપણા માટે લઘુમતી ફોરમની રચના કરેલી છે ગુજરાત સ્ટેટ વાઇઝ અને સેન્ટ્રલ દિલ્હી વાઇઝ
આ ફોરમની રચના કરવામાં આવી છે તો આપણે જમિયતુલ મહિંદને હું એક એક સલાહ આપીશ કે આપણે આ લઘુમતી જે સેલ છે લઘુમતી ફોરમ છે તેની પાસે આ આપણા પ્રશ્નો લઈ જઈએ આપણું સૂટ લઈ જઈએ આપણી અરજી લઈ જઈએ અને તેઓને કહીએ કે તમે તમારા મારફતે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં બાય ધ ઓન બિહાફ ઓફ ઇન્ડિયા આપણે ફરિયાદ દાખલ કરો. તમે મને સાંભળ્યા અને તે બદલ હું ખૂબ જ આભારી છું અને આપ મને જમ્મુ જોરમાં હિન્દ સુરત નાવ તરફથી પણ આ મોકો આપવામાં આવ્યો તે બદલ હું ઘણો ઘણો આભારી છું. वीडियो के नीचे सब्सक्राइब के बटन पर क्लिक करें, बेल के आइकॉन पर क्लिक कीजिए ताकि हर नई वीडियो की नोटिफिकेशन आपको मिल जाए.